કરવાને માટે સરકારે પૈસા ભેગા કરવા જોઈએ. ઓકે, એના બદલે એ બહુ કહેવાતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરે છે, બુલેટ ટ્રેન માટે પૈસા ખર્ચે, ફ્લાયઓવર ને ઓવરબ્રિજ ને અંડરબ્રિજ માટે પૈસા ખર્ચે, નેશનલ હાઈવે માટે પૈસા ખર્ચે, તો એ મને લાગે છે કે પ્રાયોરિટીમાં એ નથી. આપણે માટે પ્રાયોરિટી કંઈક જુદી છે, અને આપણે માટે આ પ્રાયોરિટી 130 કરોડની વસ્તીમાં લગભગ 100 કરોડ હોવા જોઈએ. ઓકે, અને મને એ લાગતું નથી કે છે. તમારી પ્રાયોરિટી કહો છો, મારી બહેનોની કહો છો, પાછી બહેનોની વાત. 100 કરોડમાં બહેનો આવી ગઈ, પણ તમે જયારે 100 કરોડમાં બહેનો આવી ગઈ, દેશની વાત કરે છે. 25 કરોડ ક્યાં રહી ગયા? એક મિનિટ, હવે જાણે કે મુદ્રા યોજનાની જ વાત કરીએ, એમાં કીધું આજે કે 70% બહેનો લાભદાયી છે. મુદ્રા યોજનામાં 3 લાખ કરોડ, રાઈટ, 3 લાખ કરોડ અપાયા હતા મુદ્રા યોજનામાં, અને અનફોર્ચ્યુનેટલી એમાં એટલે 220 લાભાર્થી, 220 કરોડ લાભાર્થી હતા, અને ખાલી 1,23,000 કરોડ જ અપાયા છે, અને બાકીના પૈસા હજી આયા નથી. એનો મતલબ એમ હું કહેવાની કોશિશ કરું છું કે ગવર્મેન્ટ શું કે આઉટલે મોટા મોટા કરે છે, પણ જયારે ખર્ચો કરવાનો પોઈન્ટ આવે છે, જેમ કે મેં અત્યારે બેટી બચાવમાં બી કહ્યું કે કરીબ શું કહેવાય તો 150 કરોડ નથી અપાયા. બીજો એક્ઝામ્પલ આપું છું, ખાસ હવે સાંભળવા જેવો એક્ઝામ્પલ છે કે અમારી બહેનો માટે નાનો ખર્ચો છે, પણ ગવર્મેન્ટ ભલે બોલે છે પણ કરતી નથી. એટલે મારે આજે બધી બહેનોને કહેવું છે કે અનફોર્ચ્યુનેટલી બધી ગવર્મેન્ટો, આ નહીં પહેલે બી ગવર્મેન્ટો, બહેનો અમારી લાઈફ લાઈન ને, બહેનો 50% ને, જય બહેનો ને, બહેનો માટે બધું કરશું ને, જેન્ડર બજેટ બધું ગાય, પણ અલ્ટિમેટલી એક એક્ઝામ્પલ આપું છું, બહેનોને એન્ટરપ્રિન્યોર બનાવવા માટે ગવર્મેન્ટ એક સરસ સ્કીમ કરી હતી, સપોર્ટ ટુ ટ્રેનિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ ફોર વુમેન. 2017માં 40 કરોડ આપ્યા કે ભાઈ બહેનોને ટ્રેનિંગ થાય એટલે સપોર્ટ મળે ને, બહેનો સારો ધંધો કરે. 2017માં તો 40 કરોડ આપ્યા, હા બહુ બધા આપ્યા, પણ પછી ખબર નહીં શું ઓછું પડ્યું હે, વધારે પડ્યું, તો 2018માં 5 કરોડ કરી દીધા. એનો મતલબ કે બહેનો બધું ભણી ગણી લીધું હતું. બીજી વાત, આ એક આંકડો સાંભળવા જેવો છે, હવે સાંભળો આંકડો, બધા સાંભળવા જેવા, તમારા આંકડા બધા જોરદાર છે. થેન્ક યુ સર, પણ આ સત્યવાળા આંકડા છે એટલે તમે એમાં આંકડાઓ આંકડાઓ સારા જ લાગશે, સત્ય હકીકત આંકડાઓથી નક્કી થાય. યુ કેન નોટ ચેન્જ આ ના, હજી એક હજી ઇન્ક્લુઝિવ ગ્રોથ નો આંકડો પછી આપીશ. હવે સાંભળે કે મારા એન્ટરપ્રિન્યોર ની વાત, ચલો વાત કમ્પ્લીટ કરી લો, રુઝાન બેન વાત કમ્પ્લીટ કરી. 58.5 મિલિયન એન્ટરપ્રિન્યોર્સ છે, એટલે 5.85 કરોડ એન્ટરપ્રિન્યોર છે, જેમાં મારી બહેનો ખાલી 8 લાખ છે સાહેબ, 14%, બરોબર, સારી 5.80 લાખ મારી બહેનો છે ખાલી. તમે હાલત તો જુઓ કે બહેનો જયારે એન્ટરપ્રિન્યોર બનવા માંગે